વિરમગામ વેપારી એસોસિએશન દ્વારા દબાણ હટાવવા બાબતે મળેલ નોટિસ અનુસંધાનમાં મંગળવારે વિરમગામ બંધુને નાપવામાં આવ્યું હતું તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવેલ છે। વિરમગામ શહેરમાં અગાઉ ચાલતા કેસ જેમાં 869 મિલકતને તોડી પાડવાની પ્રક્રિયાને લઈને નગરપાલિકાએ જૂના ઠરાવો રદ કરી પ્રાદેશિક કમિશનરે દુકાનો ખાલી કરવાના હુકમ સાથે નોટિસ ફટકારતા વેપારીઓમાં ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો હતો। જેને લઈને વેપારીઓ દ્વારા તારીખ 19/9/2023 મંગળવારે વિરમગામ બંધનું એલાન આપ્યું હતું। આ અનુસંધાનમાં વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર વેપારીઓ એકઠા થયા હતા અને આગળની પ્રક્રિયા શું કરવી તેના વિશે ચર્ચા કર્યા બાદ વિરમગામ ધારાસભ્યને આ બાબતે સહયોગી બનવા તમામ વેપારીઓ તેમના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ધારાસભ્યને રજૂઆત કરતા તેમણે વેપારીઓને પોતાનાથી થતા તમામ પ્રયાસો કરી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી દર્શાવતા વિરમગામ વેપારી એસોસિએશન દ્વારા દબાણ નોટિસ બાબતે આપવામાં આવેલ મંગળવારે વિરમગામ બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં કાયદાકીય લડત ચાલુ રાખવા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ। જયારે આપણે ડિપોઝિટ 2 મહિના 2 મહિના પહેલા સંપૂર્ણ